ભાઈ ને આવે છે, વિજયભાઈ ને પ્રકાશભાઈ, એ લોકો આવે છે. અમે એની રાહ જોઈએ છે. હું થઈ ગઈ છું રેડી, અહીંયા મારા મમ્મી થાય છે રેડી, અને હમણાં થોડી વાર માં અમે આ પ્રકાશભાઈ લોકો આવી જશે, પછી અમે જાસુ દીદીના ઘરે. ગાઈઝ તો છે ને મારા ભાઈ ને બધા આવી ગયા છે. હવે થોડી વારમાં ને દીદીનો ફોન પણ આવી ગયો, તો હવે હમણાં જ નીકળી જશું ફટાફટ. દીદીને છે ને અત્યારે દેવાની છે પસલીમાં. ગાઈઝ અમે જો પૂછી ગયા જો તો યાર ખુડી ઓ દીદી જો અદલ બદલ કપ થઈ ગયો. ચા પણ આવી ગઈ છે. છે ને જો પ્રકાશભાઈ હે ને ક્યારનું એમ કે માવો બનાવો, માવો આજા અત્યારે જોડે પ્રકાશભાઈ ને ખાવો હે. બટેટા હું કામ માઇફા સેન્ડવિચ બનાવે છે દીદી. દીદી હું ઘણી વાર યાદ કરતી. ગાઈઝ એમાં શું છે ખબર, એક છે ને બ્લોગ બનાવવાનો છે અમારે ચેલેન્જ વાળો, બટ એવા શું કે ખબર દીદી બધું લઈ આવી છે, બધું કમ્પ્લીટ છે, પણ હું છે ને આળસ કરી જાઉં છું. ત્યારે જયારે મતલબ વિઝિટમાંથી આવે તો ગુસ્સે જ આમ એકદમ આમ બહુલ જ હોય. વૈશાલી તું કંઈ કરતી નથી, વૈશાલી તું આમ, વૈશાલી તું તેમ, ઈ જ મારા મમ્મી બે હપી જાય. પછી હું હે ને આકાંક્ષી આપણો ને આકાંક્ષી ક્યારેક કાઢી નાખું, ક્યારેક મને એમ થાય કે સાચી વાત છે. પણ બ્લોગ આવતા હશે ને મા વૈશાલી ના જે કઈ પણ બ્લોગ આવતા હશે ને મારા મારા મમ્મી થકી જતા હશે, કેમ કે એને ખબર નહીં આળસ આવી જાય ક્યારેક ક્યારેક કઈક હું ભૂલી જાઉં છું. હું મારા મમ્મી પાસે એને કીધા રાખે વૈશાલી તારો બ્લોગ નથી કરવો, વૈશાલી તારો બ્લોગ નથી કરવો. અને મારી મમ્મી તો શું કરે ખબર, કઈ પણ નાનું એવું કઈ થયું હોય ને મમ્મી વૈશાલી બ્લોગ ઉતાર, વૈશાલી બ્લોગ ઉતાર, એને આમ બહુ એને મજા આવે. મારી મમ્મી રાતે ડેઈલી ને ડેઈલી રાતે એ છે ને એ અને મારા પપ્પા બંને છે ને એ મારા બ્લોગ જોતા હોય, મારી રીલ જોતા હોય, તો હે ને આમ હું એમ કહું મારી સામે મારા બ્લોગ કે રીલ ન જો, તો હું તારા રૂમમાં જઈને બ્લોગ ને રીલ જો, તો કાકા તાર ટીવીમાં ચડાવે એ કંઈક ને કંઈક એ મારું જ જોતા હોય. રાત થાય ને તો મારું જ જોતા હોય, મને મજા આવતી એમ કે મારા મમ્મી પપ્પાને આ બધું ગમે છે એમ, હું કરતી હોય ને બધું એમ ગમતું હોય, મજા આવતી. મારી બેન જો આજે આંગળી લો દેરાણી જેઠાણે પ્રમાણે જ એમ કે જો હમણાં જ બનાવ્યું જો અમારે દેરાણી જેઠાણે પ્રમાણે આ દેરાણી હે ના જેઠાણી આ દેરાણી હે ને બધા ઉપર હે ને યાર ઉપર અહીંયા દીદી છે ને જમવા માટે થાળ ને એવું બધું લૂં છે, અને આ મારી ભાભી ભાભી છે ને આવેલા કયો કેવાય કામમાં કેવાય કેવાય ગોરિંદા 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 લોટની ગોઈ 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 કેવાય કે કેવ
ના પૈડા 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 ટાયર ના ટાયર ના પૈડા કરે સીજો મારા જીજુ આવી ગયા જો રાત રાખીને ઉભી ગઈ કે હલવાઈ આપો પછાને જ ગોતવું પડ્યું આ શું હે આને કેવાય જેઠિયો તમારી બેન કે એ તો સારું નઈ કેમ કે બધા એવું થાય કે જો મારો હસબન્ડ કેવું મને કામ કરાવે તમારે જીજુ કઈક આ દખા કરે છે કોક ના ઘરમાં બધા એના અમારા જીજુએ કેવું કર્યું ખબર મારા કાને આવે ને આમ કરીને સ્પ્રાઇટ નું ઢાંકણું ખોલે ને સીધું સ્પ્રાઇટ ની હોય ને ડાયરેક્ટ કાન માં મગજ માં સ્પ્રાઇટ પી ઉડ્યું અને આને આંખ માં ઉડી ગયું જાણે એવું કર્યું આખે કોક પોલીસ ને ફોન કરો કિડનેપ કરીને આવતી રહી આવી ની છે બસ આવી ગઈ જઈને અસલી વહેમાંથી નખ કાપતી છે ને કેવી એક જ સ્ટેટમાં બધા એટલે બધા એને ભણવા પહેલી દઈ દે મમ્મી પૈસા હમણાં એક પછી એક વાર થાય જો સો ગાઈઝ હવે અમે છે ને ઘરે આવી ગયા છીએ પ્રકાશભાઈ ને એ લોકો પણ વયા ગયા મતલબ કે પાલખડા અત્યારે રાતના વાગે છે 1 અને અમે હમણાં જ આવ્યા અને પ્રકાશભાઈ ને એ લોકો વયા ગયા એના ઘરે અને અમે શું કહેવાય મેં કપડાને બધું ચેન્જ કરી લીધું અને દીદીને વીરપસલીનું અમે છે વીરપસલી તો જોકે વહી ગઈ છે પસલી હવે અમે દીધી તો દઈ આવ્યા એન્ડ યા દેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય મારો એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ થેન્ક યુ ફોર વોચિંગ